નમસ્તે મિત્રો, આજે આપણે બનાવશું રવા પાક. તો રવા પાક માટે જોશે રવો, જોશે 1 કપ રવો મેં લીધો છે, ઘી જોશે, દેશી ઘી લીધું છે, દૂધ જોશે, ખાંડ અને કાજુ બદામ જોશે, કિસમિસ પણ છે. તો હવે આપણે રવા પાક બનાવવાની શરૂઆત કરશું. તો આપણે રવા પાક બનાવવાની શરૂઆત કરશું. સૌ પ્રથમ આપણે દૂધ અને પાણી ઉકાળી લેવાનું છે. તો મેં રવો 1/4 કપ લીધો છે, એટલે 2 કપ દૂધ લેશું. આપણે 2 કપ દૂધ લેશું અને 1/2 કપ જેટલું પાણી લેશું, જેથી કરીને રવો ચીકણો ન થાય. એકલા દૂધથી રવો ચીકણો થઈ જાય છે. ખાંડ પણ આપણે 1 કપ જ લેવાની છે. ગેસ ઓન કરશું. હવે આપણે ઉકળવા દેવાનું છે દૂધ અને પાણી. આને આપણે બાજુના ગેસ ઉપર ઉકળવા મૂકી દેશું. તો આપણે હવે રવો શેકવાની શરૂઆત કરશું. 1/4 કપ જેટલો મેં રવો લીધો છે. ઘી નાખશું, દેશી ઘી મેં લીધું છે. રવાને આપણે ધીમા તાપે શેકવાનો છે, જેથી કરીને સરસ શેકાઈ જાય, બળી ન જાય. આછો બદામી રંગનો થવા દેવાનો છે રવાને. આપણે 10-1 મિનિટ રવો શેકાતા લાગશે ધીમા તાપે, એટલે ધીમા તાપે શેકવાનો છે. તો રવાને આપણે એકદમ ઘી છૂટું પડી જાય, રવાનો દાણે દાણો ફૂટી જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે શેકશું. હલાવતા રહેવાનું છે, જેથી કરીને બળી ન જાય. તમે જોઈ શકો છો રવો સરસ શેકાઈ ગયો છે, એકદમ ઘી છૂટું પડી ગયું છે, આછો બદામી રંગ જેવો થઈ ગયો છે રવો. રવાનો સરસ દાણે દાણો ફૂટી ગયો છે. હવે આપણે આમાં જે દૂધ અને પાણી મિક્સ કરીને ઉકાળી છીએ એ નાખવાનું છે. ધીમે ધીમે આપણે દૂધ અને પાણી જે ઉકાળ્યું હતું એ નાખશું. હારે 1 કપ ખાંડ પણ નાખી દેશું આપણે. કિસમિસ અને કાજુના ટુકડા પણ નાખી દેવાના છે.
હવે રવાને આપણે એક ડીશમાં પાથરી દેવાનો છે। આપણે હવે એક ડીશમાં પાથરી દેશું। આવી રીતના આપણે એક ડીશમાં પાથરી દેવાનું છે રવાને। આવી રીતના એકદમ લીસો કરી દેવાનો છે। આવી રીતના સરસ લીસો કરી દેવાનો છે। હવે ઉપર આપણે જે બદામની કતરણ કરી હતી એ વેરશું। એને પણ આપણે આમ દબાવી દેવાની છે એટલે ચોંટી જાય। હવે આપણે આમ ઢેફલી પાડવાની છે। આવી રીતના આપણે ઢેફલી પાડશું। ત્રણથી પાંચ મિનિટ આપણે ઠંડો થવા દેવાનો છે એટલે સરસ ઢેફલી છૂટી પડી જાય। થોડો ઠંડો થવા દેશું તો આપણો રવા પાક તૈયાર છે। ઠંડો એકદમ થઈ ગયો છે એટલે સરસ ઢેફલી નીકળી જાય છે। તમે જોઈ શકો છો સરસ ઢેફલી છૂટી પડી જાય છે। તો મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।